અલખધણી રામા પીરનો જય, આજ આનંદ આજ ઉછરંગ સખી મારા ને નન બાબર શ્યાને, એ સખી આજ પીપલ સદ ગામ માં, આજ કંચન વરસ્યા મેં, અને રહો સ ભજન ની મજા એવી છે સાહેબ, આજ આનંદ આજ ઉછરણ આજ નેનન માં વર્ષ્યા ને, સખી અમારે આંગણે આજ કંચન વર્ષ્યા મે, પીપલસ ગામ સવરા મંડપ નું આયોજન, સાધુ સંતો ની પધરામણી, પૂર્વ જન્મ ના કોઈ કાજ હોય ને તો આવો મંડપ થાય, શાંતિદાસ બાપુ નું બહુ અનોખું આયોજન. પણ બાપુ ને તમે સાંભળ્યા પણ તાળીઓ કોઈ પાડી નહીં, હા પૂજા ટાણે વાગે નહીં એવી ટોકરી હું કામની, લીધી લોટરી લાગે નહીં એવી લોટરી હું કામની, મળી નોકરી ના મળ્યો તો એવી નોકરી હું કામની, પૂજા ટાણે વાગે નહીં ઘંટડી વાગે નહીં એને કાઠિયાવાડી ભાષામાં ટોકરી કે, પૂજા ટાણે વાગે નહીં એવી ટોકરી હું કામની, લીધી લોટરી લાગે નહીં તો એ લોટરી હું કામની, મળી ગઈ નોકરી ના મળ્યો પગાર તો એવી નોકરી હું કામની, અને મા બાપ નું કયું માને નહીં એવી છોકરી હું કામની, કોકના જઈ કોકના ઘરે જઈને ડખો કરે એવી ડોકરી હું કામની. શાંતિદાસ બાપુ ને તમે સાંભળો ના, તમે તાળીઓ ના પાડો ને તો તમારી ખોકરી હું કામની જોરદાર તાળી થઈ જાય. વાહ, આ કળિયુગમાં ત્રણ દેવ એવા છે, એક રામદેવ પીર, એક હનુમાનજી ની મેલડી, તમે ધારો એ કરી દે, બીજા બાપ ને કોઈ ની તેવડ છે નહીં. રામદેવ પીર કેવો, બીજા બધા દેવ ના તો દીવા બળે, ફોટામાં દર્શન થાય, રાવો પીર એવો છે રણુજાનો ધણી, રામા રૂપ દેખાડજો દરુ દુપેણો લઈને દૂ,
બીજા બધા દેવના તો દીવા પડે, મારો રામો પીર જ્યોતિ સ્વરૂપ. બીજા બધા દેવના દીવા પડે, રામદેવ પીર જ્યોતિ સ્વરૂપ. પણ એને ઓળખવા આંખો જોઈએ. જે જ્યોતિ છે ને, અંતરની આંખ ખોલો તો બાપો દેખાય. ભક્તિ કરો પાતાળ મે પ્રગટ હોય આકાશ. એ ભક્તિ કરો પાતાળ બે પ્રગટ હોય આકાશ. ડાબી ડૂબી નહી રીએ કસ્તુરી કેરી વાસ. એ જે ડાબી ડૂબી નહી રીએ કસ્તુરી કેરી વાસ. જેને વિશ્વાસ લાગે ને પછી એને જે મજા આવે. એક ભજનમાં કવિએ કીધું છે, આકાશમાંની ગાજ કોણ. આકાશમાં વીજળી થાય ને, જાતે રામદેવ પીરે લખ્યું છે ભજન. એ ગાજમાં બારે મેઘ વરસે એનો દેવતા કોણ છે. તમે પૂછી લે જાઓ, પૂછી લે જાઓ, આવા પૂછી લે જો. એ શેખ સંન્યાસી ને નિજ નો દેવતા કોણ છે. આ નિજ નો દેવતા સમજાઈ જાય ને તો નિજિયા પંથ નો આખો બરમ સમજાય જાય. આ પંથ ઈ છે. એટલે કવિ કહે છે, આ ભૂમિ ની તાતા દેવી છે પીપલ સદ્ધામ ની. કે શબ્દ એક શોધો ત્યાં તો સહિતા નીકળે છે, કુવો એક ખોદો ત્યાં તો સરિતા નીકળે છે. એક જ શબ્દ માં આખી ની આખી રાતો વહી જાય. કવિ કહે છે, શબ્દ એક શોધો ત્યાં તો સહિતા નીકળે છે, કુવો એક ખોદો ત્યાં તો સરિતા નીકળે છે. અદભુત તાસીર છે આ ભૂમિ ની. કે આ જગ્યા માં રાવણ જેવા જો જતા હોય ને, એ બીતા બીતા નીકળે છે. અજબ તાસીર છે આ ભૂમિ ની. કે અહીંયા ગીતાજી વાવો ને, એમાંથી મહાભારત નીકળે છે. અને આ ભૂમિ માં હજુ પણ આ ગામમાં કોઈ રાજા જનક હળ લઈને આ જમીન ખેડે તો આમાંથી સતી સીતા જેવા પણ નીકળે છે. હું બોલું એ સમજાય છે ને તો ખખડતા રહ્યો. વાહ, એક ગામમાં ભજન હતા ને, એક ભજન બહુ મસ્ત એવી ફરમાઈ હતી. દર પૂનમે દ્વારિકામાં જાય, માતા મીનળ દે કે અમારા મંડળા મુ જાય. આવડી બધી પબ્લિક માં એક બાઈ રોતા હતા. મને એવું લાગ્યું કે આપને એકલું સમજાણું. ભજન પૂરું થયું ને એટલે બા ને પૂછ્યું, બા તમને હું હમત પડી હતી, બહુ રોતા હતા. મારા ઘરે બોકડો હતો ને, એક મહિના પહેલો જ મરી ગયો. ત્યારે હું ડાળી રાખતો હતો કે તમે બોલો ને, ડાળી તમારી હલતી હતી ને એવી જ બોકડાની ડાળી હલતી હતી. મને એની યાદ આવી. વિચાર તો કરો, ક્યાંનું ક્યાં લઈ જાય.
એટલે ભજનમાં જઈએ તો ભજનમાં માણસ ઓછું હોય, પણ એમાં સમજવા વાળા કોક જ માણસ હોય એવું હોય. એટલે રામદેવ પીર નો જે બીજ મંત્ર હોય, બાપા એ ભજન ગાયું તું ને, સખિયા આવો રે મંગળ ગાવાને, કારણ એ ભજન માં એવું નથી કીધું કે ભાઈઓ આવો રે મંગળ ગાવાને. રામદેવ પીર બાપા ના જે રણુજામાં છે ને, જેટલી બાયુ આવે છે એને એનું સ્વરૂપ ડાલી બાઈ તરીકે જ ઓળખે છે. એટલે કહે છે કે બાપા સખી આવો મંગળ ગાવા. ભજન નો મરમ સમજાઈ જાય, પછી પ્રસાદ નો મરમ પણ એવો છે. બાપા નો પ્રસાદ વેચાણો, પણ જેના નસીબમાં હોય એને જ મળે. કેમ કે બાપા નો પ્રસાદ થાય ને, એમાં પેલા દૂધમાં શેકાય, ઘીમાં શેકાય, સૂકો મેવો આવે, એ પ્રસાદ પછી આમ કરીને ખાવા જાય ને એની સુગંધ જુદી આવે. તમે ઘેર શીરો બનાવજો એવો પ્રસાદ નહીં થાય તમારે ઘેર શીરો, પણ કથાનો કા તો આવા પાઠનો પ્રસાદ ખાવ તો એની સુગંધ કઈ જુદી જ હોય. પ્રસાદ વેચાતો તો એક ભાઈ આમ કરીને લીધો, આમ ખાવા ગયો, આટલો સારો પ્રસાદ આટલો જ ખાવાનો એવી સાથે. એટલે એને એવું થયું કે લાવને હું બીજી ફેરા લઉં. જમણા હાથમાં લીધો એ હાથ પાછળ કર્યો, ડાબો હાથ ધર્યો, થાળમાં પ્રસાદ ખૂટ્યો, પાછળ હતું ને કૂતરું ખાઈ ગયું. નસીબમાં હોય તો જ મળે પ્રસાદ. પ્રસાદ તો મહિમા આવ્યો છે. આગળ જે મંડળ આવ્યું હતું, સવિતાબેન એમના સાજીદા મિત્રોએ ખૂબ મોજથી મોજ કરાવી છે, એમને પણ જોરદાર તાળીથી વધાવો. અને મારું આ નાનું કુટુંબ છે એની પણ તમને ઝાંખી કરાવું, પછી આપણે ભજનમાં જવું છે. રામદેવના થી રણુજાથી રામદેવ પીર અહીંયા વધારે એવા ભાવથી. આ તો પાટના મંડાણ છે, હજુ સૌરા મંડપ નો હવાર માં ઉભો થાય એના પણ રામદેવ પીર અહીંયા આવશે. પાઠ કરીએ તો હવાર 4 વાગે વયા જાય, પણ બાપા હવારે આવે ને તો 24 કલાક સુધી પીપળ સદમાં રાખવાના છે. એનો સૌરા મંડપ છે આ. જીવનમાં જેને તાર જડી ગયો છે એવા બેનજાનો બેતાજ બાદશાહ મિત્રો, હવારા હજારો વર્ષ પહેલા એમ કહેવાય સાધુ સંતો એક તારાથી ભજન કરતા. આ ભજન કરીને ઘેરે આવ્યા ને એની ઘરવાળી કે હું 40 વર્ષથી આવી છું, તમે આ એક તારની પાછળ ખાઈ પીને પડ્યા છો. આ ટીવી માં તો ભાડો બધા 4-5 તાર હારે વગાડે. આ દેશ નો સાધુ જવાબ આપે, ગાંડી એ 4-5 તાર વગાડે ની ફાફા મારે, અને મને આ જરી ગયો છે એવા વ્યંજનો બેતાજ બાદશાહ. પરેશભાઈ ને જોરદાર તાળીથી વધાવો. તબલા ઉપર સંગત કરી રહ્યા છે બહુ જૂના જોગી, ડાયરાના દુનિયામાં એક આગવું નામ. ભગવાને એની હાથમાં એવી કળા આપી છે, શબ્દ બોલતા પેલા પકડી લે. પોતાની આંગળીની કળાથી ચાબડા ઉપર સૂર ઉત્પન્ન કરી ડાયરામાં જે નામ કમાણાશે એવા અમારા સંતોષભાઈ પ્રજાપતિને જોરદાર તાળીથી વધાવો. મંજીરો કરી મંજીરું વગાડી જાણે, પોતાની કળાથી હવા પાસેરનું મંજીરું સવા શેર હોનાનું કરી બતાવે એવા અમારા મંજીરાના માણીગર. મારી એક વિનંતી છે, મંજીરા વગાડવા શીખો તો લગ્ન થયા પછી શીખજો. હામે ગામ છોકરી જોવા જાય અને છોકરી બાપો પૂછે કે મંજીર આ ભાઈ શું કરે છે, મંજીરા વગાડે એવું કહેવાય? કહેવાય બાપો?
પરવારી ગયેલા છે ભાઈ, એટલે અમારો વાંધો નથી. વિજયભાઈ જોરદાર તાળીથી વધાવો. સંતવાળી નો આરાધક શાંતિદાસ બાપુએ કીધું, અમે પાવાગઢિયા કહીને જ બોલાવીએ છે એવા પહાડી કંઠ નો ગાયક એટલે રમેશભાઈ વસાવા. જોરદાર તાળીથી વધાવો. મને તો તમે ઓળખતા જ હશો, લગભગ વડોદરાના ઘણા છે કિશનવાડીના, બીજા બધા બેઠા છે, મારા યજમાનો છે, હું એક બ્રાહ્મણ છું. પણ સત્યનારાયણ દેવની કથાની શરૂઆત થાય કા તો દશામાની વાર્તાની શરૂઆત થાય, એમાં પહેલી લીટીમાં એવું લખેલું આવે, કાશી નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એ બીજો કોઈ નહીં, હું જયેશભાઈ પનિયા. તમને મોજ આવી તો તાળીથી વધાવો. જય હો. સરસ મજાના ભજન રમેશભાઈને વિનંતી કરું, બાપ આવો મારો બાપલિયો, તમને મોજ આવે એવા સરસ મજાના ભજન લઈને આવે. જોરદાર તાળીથી વધાવો. ભાઈ ભાઈ ભાઈ.